અમદાવાદમાં વરસાદ બાદ દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા છે. ચાંદલોડિયામાં તંત્રના પાપે વરસાદી પાણી ભરાઈ ગયા છે. ચાંદલોડિયાના શિવ મંદિરમાં વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી. દર્શનાર્થીઓ પાણી બહાર કાઢવા કામે લાગ્યા છે. મંદિરમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ ચાંદલોડિયાનું શિવ મંદિર છે કે એક તો તરફ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યાંથી જે દર્શન કરવા માટે યાત્રીઓ આવે છે તે પણ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. કારણ કે અમદાવાદમાં ચોક્કસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી હજુ ઓસર્યા નથી. તંત્રએ હવે શરમ કરવાની જરૂર છે, કારણ કે તંત્રના પાપે શહેરભરમાં તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. તેમની બેદરકારી પણ એ જ પ્રકારે સામે આવે છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જ્યાં ઠેર ઠેર કરી રહ્યું છે, જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં સંદેશ પહોંચી રહ્યું છે. ત્યારે તમામ જે અહીંયા શહેરની સ્થિતિ કે બે દિવસ પહેલાં જે ધોધમાર વરસાદ પડ્યો હતો, કલાકો વીતી ગયા છે, દિવસો વીતી ગયા છે, પરંતુ આ વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને ધોધમાર પડેલા વરસાદ હવે તો મંદિરની પણ મુલાકાત લેવાનું ક્યાંક શરૂ કરી દીધું હોય અને વરસાદી પાણી મંદિરોમાં પણ ફરી પડ્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. ચોમાસામાં પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ઠેર ઠેર પાણી જાય, ગંદાનું જેવું પાણીનું ભરે છે. અમારા મંદિરમાં એ પાણી આવી જાય છે. દર્શનાર્થીઓ તો થોડું કામ કર્યું, નકર લપસીને પડતા હતા માટીમાં. ને જેમ તંત્ર કોઈ દિશામાં જોયું જ નથી. કેટલું પાણી ભરાયું છે? લગભગ ટીચરથી વધારે પાણી આ મંદિરને દર સાલ ભરાય છે, દર ચોમાસામાં ભરાય. અને એવાના ભાગરૂપે પાણી ઉલેચતા પણ નજરે અહીંયા પડતા હોય છે અને આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી, તેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે અમદાવાદમાં પડેલા વરસાદ બાદ પણ મંદિરોમાં પણ વરસાદી પાણીનો હજી નિકાલ થયો નથી. કેમેરામેન મુકેશ પરીખ સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.